કોમી એકતાના પ્રતિક સમાન વાંસિક ગામે ચોથો સમૂહલગ્ન ઉત્સવ યોજાયો. દહેજ પ્રથાના પોતી તેમજ કોમી એકતાના પ્રતિક એવા વાંસી ગામે ચોથા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. હિન્દુ મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સર્વધર્મના લોકોને સામેલ કરીને દર વર્ષે આ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ વાંસી દ્વારા અયુબ બાપુ અને સરપંચ નિયાસ મલેક અને ટ્રસ્ટીગણ દ્વારા ચોથા સમૂહલગ્નનું સફળતાપૂર્વક સમાપન થયું હતું, જેમાં દરેક યુગલને જીવન જરૂરિયાતના સાધનો સિવાય ઘરવખરી પણ આપવામાં આવી હતી. અત્યંત ગરીબ દીકરા દીકરીઓના લગ્ન કરાવીને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પિતા ધર્મ નિભાવવામાં આવે છે. રિપોર્ટર અજર પઠાણ, સેટરડે ન્યૂઝ, ભરૂચ. આજ રોજ તારીખ 15 રવિવારના દિવસે બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા 15 જેટલા યુગલોને પ્રભુતામાં પગલાં અમે મંડાવ્યા છે. આ કોમી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે. અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે, ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથિથી એમને જોડાવ્યા છે. લગભગ અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે. અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય, અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીનું લગ્ન કઈ રીતે થશે, તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે. અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે એ તમામે તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે. સાથે સાથે સારી રીતે એક સારા સ્ટેજમાં એક સારા માહોલમાં એક લગ્ન જાજરમાન લગ્ન દેખાય એવા પ્રસંગનું અમે અહીંયા આયોજન કરી અને આ ગરીબ દીકરા દીકરીઓનો પણ એક સપનો પૂરો થાય અને એમના જે પેરેન્ટ્સ છે એમનો ઓછામાં ઓછો ખર્ચો થાય એના માટે વાંસી ગામ ખાતે હાજી અયુબ બાપુ નિયાઝભાઈ મલેક દ્વારા આ જે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમારો ધ્યેય છે કે વધુમાં વધુ લોકો આના સાથે જોડાય અને ઓછા ખર્ચે તેઓ તેમનું જે ઘર સંસાર છે તે માંડી શકે. આજરોજ તારીખ 12/5 ને રવિવારના રોજ અમે દર વર્ષની જેમ બાપજી ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ. અમારા સમૂહ લગ્નની અંદર દરેક જાતના દરેક ધર્મના લોકોને અમે દર વર્ષ અમે લગ્ન કરાવીએ છીએ. આજરોજ આવી રીતના અમે અમારા ગામના તથા અન્ય ગામોના હિન્દુ મુસ્લિમના જોડાના લગ્ન કરાવીએ છીએ.